नमस्ते विद्यार्थी मित्रों, धोरण 11 रसायण विज्ञान एकम 1 रसायण विज्ञान की केटलीक पायानी संकल्पना भाग 6 भाग 5 में आपणे चर्चा करी रासायणिक संयोगीकरणना नियमों अंगे के रासायणिक प्रक्रिया थाय छे तो त्यारे कया नियम ने अनुसरे छे एमां आपणे चर्चा करी दळ संचयनो नियम, निश्चित प्रमाणनो नियम अने गुणक प्रमाणनो नियम। आज आप जो चर्चा करवानी छे ए छे चौथो नियम गैल्युसेकनो वायुमय कदनो नियम। पहला एक उदाहरण से समझिए तो हाइड्रोजन वायुनी ऑक्सीजन वायु साथे रासायनिक प्रक्रिया थता पानीनी बाष्प मळे छे। रासायणिक प्रक्रिया ने संतुलित करिए तो जे प्रक्रियक छे ए प्रक्रियक में पहला बे हाइड्रोजन आ तरफ जोईशु, निपज में पण बे हाइड्रोजन प्राप्त थाय छे, अहीं ऑक्सिजन ने बे परमाणु छे, ज्यारे आ तरफ ऑक्सिजन नो एक ज परमाणु छे। तो आ तरफ ऑक्सिजन ना बे परमाणु लेता हाइड्रोजन ना कितना परमाणु थे गया, कुल 4 परमाणु थे गया। तो आ तरफ पण आपणे बैलेंस करवू पड़शे तो एने आपणे बे वडे गुणाकार करीशु तो 4 हाइड्रोजन ना परमाणु थे गया, 2 ऑक्सिजन, एज रीते आ तरफ पण। तो मतलब अहींया आपणे जोईशु तो बैलेंस थई गयुं रासायणिक समीकरण, बराबर छे मित्रों। હવે આપણે આગળ જોઈએ તો કે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય છે અથવા તો ઉત્પન્ન થાય છે, જો વાયુઓ સમાન તાપમાને અને દબાણે હોય તો તેમના કદનો ગુણોત્તર સાદો ગુણોત્તર દર્શાવે છે। તો અહીંયા બે કદ હાઇડ્રોજન વાયુ છે જેની એક કદ ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા થઈને આપણને બે કદ જેટલું પાણીની બાષ્પ પ્રાપ્ત થાય છે। આ જે વાયુ કદનો નિયમ છે એ કોણે આપ્યો છે તો કે ગેલ્યુસેક દ્વારા પ્રતિપાદિત થયો છે। શું કહે છે નિયમ કે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ ઉત્પન્ન થાય છે અથવા સંયોજાય છે, આ ઉદાહરણમાં આપણે જોયું છે કે હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ સંયોજાયા છે અને પાણીની બાષ્પ પ્રાપ્ત થઈ છે, એવી જ કોઈ અન્ય પ્રક્રિયા હોય કે જેમાં વાયુ ઉત્પન્ન થતા, અહીંયા વાયુ ઉત્પન્ન થાય છે, આમ જોવા જઈએ તો પાણીની બાષ્પ એ વાયુ સ્વરૂપે છે, બરાબર છે મિત્રો। ત્યારે જો વાયુઓ સમાન તાપમાને અને દબાણે હોય તો તેમના કદ સાદો ગુણોત્તર દર્શાવે છે। અહીંયા આપણે જોઈશું તો જે ગુણોત્તર છે કયું છે, એકદમ સરળ ગુણોત્તર છે કે બે કદ હાઇડ્રોજનને એક કદ ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને બે કદ પાણીની બાષ્પ પ્રાપ્ત થાય છે। હવે આપણે આગળ પાંચમા નિયમની ચર્ચા કરીએ, એ છે એવોગેડ્રોનો નિયમ।
पहला तो ये कोणे प्रतिपादित कर्यो छे ए आपणे नाम उपरथी ओळखी शकीए, तो के एवोगेड्रो नामना वैज्ञानिके प्रतिपादित कर्यो छे। कई साल में 1811 नी साल में शू कहे छे ए आपणे उदाहरण पहला समझी पहला कि नाइट्रोजन ना बे परमाणु नाइट्रोजन ना तत्वना बे परमाणु छे जे रासायणिक संयोज रीते संयोजाईने नाइट्रोजन अणु आपे छे। तो ये भेद स्पष्ट करे छे एवोगेड्रो ए परमाणु अने अणु वच्चेनो चोक्कस जे भेद छे ए भेद स्पष्ट करे छे। અને એ કહે છે કે સમાન તાપમાને અને દબાણે વાયુના સમાન કદ સમાન સંખ્યામાં અણુ ધરાવે છે। એક અન્ય ઉદાહરણ લઈએ કે ઓક્સિજનના બે પરમાણુ ભેગા મળીને ઓક્સિજનનો અણુ બનાવે છે, તો એ છે કે એ દરમિયાન જે રાસાયણિક પ્રક્રિયા થઈ છે એ સમાન તાપમાને અને દબાણે છે, વાયુના કદ સમાન છે। જો વાયુના કદ સમાન હોય તો એમાં રહેલા અણુઓની સંખ્યા પણ સમાન હોય છે। હવે આપણે આગળ જે ચર્ચા કરવાની છે એનું પહેલાં તો કે આપણે શરૂઆત ચેપ્ટરની શરૂઆત કરી હતી ત્યારે દ્રવ્ય વિશે ચર્ચા કરી। દ્રવ્ય કોને કહેવાય કે કંઈ પણ વસ્તુ કે જે જગ્યા રોકે અને દ્રવ્યમાન ધરાવે, તો જે દ્રવ્ય છે એ અવિભાજ્ય કણોનું બનેલું છે। આ કોણે પ્રતિપાદિત કર્યું, તો કે ડાલ્ટને, અને એ ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે એક પરમાણુય સિદ્ધાંત આપ્યો જેની ચર્ચા કરીએ હવે। અઢારસો આઠમાં એમણે એક નવી સિસ્ટમ દાખલ કરી, અ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી। શું રજૂઆત કરી એક વારાફરતી સમજતા જઈએ અહીંયા। પહેલી રજૂઆત એ કરી કે દ્રવ્ય એ અવિભાજ્ય કણોનું બનેલું હોય છે। બીજી જે રજૂઆત કરી એ બીજી રજૂઆત કરીએ એ પહેલાં આપણે એક ઉદાહરણ સમજીએ। હાઇડ્રોજન તત્વનો પરમાણુ જેનો પરમાણુ ક્રમાંક 1 છે અને પરમાણુ દળ પણ 1 છે, અહીંયા આટલું સમજો પહેલા, તો કે પરમાણુ ક્રમાંક અને ઉપર જે લખેલું છે એ છે પરમાણુ દળ। હિલિયમ જેનો પરમાણુ ક્રમાંક 2 છે અને પરમાણુ દળ 4 છે, એ જ રીતે કાર્બન માટે 6 અને પરમાણુ દળ 12, નાઇટ્રોજન માટે પરમાણુ ક્રમાંક 7 છે અને એનું પરમાણુ દળ છે 14, ઓક્સિજન માટે પરમાણુ ક્રમાંક 8 છે અને એનું પરમાણુ દળ છે 16 છે, સોડિયમ માટે પરમાણુ ક્રમાંક 11 છે, પરમાણુ દળ 23 છે, એફી લોખંડ ફેરસનો પરમાણુ ક્રમાંક 26 છે, પરમાણુ દળ 56 છે। તો અહીંયા આપણે જોઈશું કે દરેક તત્વના જે પરમાણુ છે એ પોતે એ પોતાનો જે ચોક્કસ
दळ धरावे छे अहींया, અને સાથે સાથે એમના દરેક કે દરેકના ચોક્કસ ગુણધર્મો પણ ધરાવે છે. જેમ કે અહીંયા આપણે જોઈશું તો કે સોડિયમ અને ફેરસ અહીં ધાતુ તત્વ છે, ઓક્સિજન, નાઇટ્રોજન, હિલિયમ, હાઇડ્રોજન એ વાયુરૂપ તત્વો છે. બરાબર છે મિત્રો? તે પોતપોતાની એક ચોક્કસ આઈડેન્ટિટી ધરાવે છે. એટલે જે બીજું રજૂઆત છે એ શું છે તો કે આપેલ તત્વના બધા જ પરમાણુ સમાન ગુણધર્મ તથા સમાન દળ ધરાવે છે. અહીંયા કોઈ પણ તત્વ, હાઇડ્રોજનનું તત્વ છે, એના કોઈ પણ પરમાણુ લઈ લો, એનું પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળ સમાન જ રહેશે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં. એ જ પ્રકારે નાઇટ્રોજન માટે, ઓક્સિજન માટે કે કોઈ પણ તત્વ માટે લઈ શકાય. પરંતુ જે જુદા જુદા તત્વ છે, ના પરમાણુ દળ એ કેવા હશે તો કે હંમેશા જુદા જુદા હોય છે. અહીંયા આપણે જોઈએ તો હાઇડ્રોજન માટે 1 છે, હિલિયમ માટે 4 છે, કાર્બન માટે 12 છે, નાઇટ્રોજન માટે 14, ઓક્સિજન માટે 16, નાઇટ્રોજન માટે 23, એફી માટે 56. તો જુદા જુદા તત્વોના પરમાણુ દળ પણ કેવા હશે તો કે જુદા જુદા હશે. ત્રીજા મુદ્દા તરફ આગળ વધીએ. આપણે આગળ ચર્ચા કરી છે નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ, જેમાં નાઇટ્રોજન અને ઓક્સિજન બે પરમાણુ છે, જેમાં નાઇટ્રોજનનો પરમાણુ દળ અહીંયા થશે 28 અને 16 તારીખ 48. એ જ રીતે N2O4, જેમાં નાઇટ્રોજનનું પરમાણુ દળ થશે 28 અને અહીંયા થશે N2O4 16. અહીંયા N2O5 કરીશું અને લઈશું અહીંયા 80. તો જોઈશું તો 48 અને 80, 16 તારીખ 48, 16 50 80, 3 5. તો જુદા જુદા તત્વોના પરમાણુઓ કોઈ નિશ્ચિત પ્રમાણમાં અથવા તો ગુણોત્તરમાં જોડાય છે અને ત્યારે સંયોજન બને છે. હવે આપણે ચોથા મુદ્દા તરફ જોઈએ. એક ઉદાહરણ લઈ લઈએ કે કાર્બનની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય ને કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત થાય છે. બીજું ઉદાહરણ લઈએ તો કે કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરવામાં આવે તો કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત થાય છે. તો રાસાયણિક પ્રક્રિયામાં જે પરમાણુ છે એ પરમાણુની માત્ર ફેર ગોઠવણી થઈ છે, ન તો કોઈ પરમાણુ જનરેટ થયો છે કે નથી ડિસ્ટ્રોય થયો છે, એટલે કે એનો કોઈ વિનાશ નથી થયો. માત્ર શું થયું છે તો કે જે પરમાણુ છે એ પરમાણુની ફેર ગોઠવણી થઈ છે. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નથી નવું ઉત્પન્ન કરી શકાતું દ્રવ્યનો કે નથી એનો વિનાશ થઈ શકતો, એ કયો નિયમ છે તો કે દળ સંચયનો નિયમ. તેના જ આધારે અહીં આપણે લખીશું કે રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓની ફેર ગોઠવણીનો સમાવેશ
થાય છે, તેને રાસાયણિક પ્રક્રિયામાં ઉત્પન્ન કરી શકાતો નથી અથવા નાશ કરી શકાતો નથી। તો મિત્રો, આ ચાર મુદ્દાને ધ્યાન પર રાખી ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત બે માર્ક માટે ખૂબ જ અગત્યનો છે। હવે આપણે જે ચર્ચા કરીશું એ છે કે જે પાંચ નિયમોની ચર્ચા કરી એને આધારિત કેટલાક પ્રશ્નો છે એની ચર્ચા કરીએ। અહીં આપણે જોઈશું કે નીચે આપેલી પ્રક્રિયા માટે આપેલા વિધાનમાંથી કયું વિધાન સાચું છે। પ્રક્રિયા આપી છે 3Fe+2SO2 ડેટ ગીવ્સ Fe3O4, કે ફેરસની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા ફેરિક ટેટ્રોક્સાઇડ પ્રાપ્ત થાય છે। તો પ્રક્રિયકોની કુલ દળ બરાબર નિપજોનું કુલ દળ હોવાથી દ્રવ્ય સંચયના નિયમનું પાલન થાય છે। બીજું, પ્રક્રિયકોનું કુલ દળ બરાબર નિપજોનું કુલ દળ હોવાથી ગુણક પ્રમાણના નિયમનું પાલન થાય છે। કોઈ એક પ્રક્રિયક વધુ પ્રમાણમાં લેવાથી નિપજોનું પ્રમાણ ઘટશે કે કોઈ એક પ્રક્રિયક ઓછા પ્રમાણમાં લેવાથી નિપજનું પ્રમાણ વધશે। આપણે વારાફરતી ચેક કરતા જઈએ અહીંયા, તો આ જે બે પ્રક્રિયક છે એમાં સીધું શું ગણી નાખવાનું આપણી પાસે, તો કે પરમાણુની સંખ્યા, અહીંયા 3 એફીના પરમાણુ છે, અહીંયા કુલ 4 ઓક્સિજનના પરમાણુ છે, આ તરફ પણ 3 એફી છે ને આ તરફ 4 ઓક્સિજન છે। મતલબ બંને બાજુ જોઈશું તો પરમાણુની સંખ્યા, દરેક તત્વના પરમાણુની સંખ્યા કેવી છે, સમાન છે। મતલબ એમનું દળ પણ કેવું હશે, પ્રક્રિયકનું અને નિપજનું દળ સમાન હશે। અહીંયા માત્ર પરમાણુની ફેરગોઠવણી થઈ છે, નથી દ્રવ્યનું સર્જન થયું કે નથી વિનાશ થયો। તો કયા નિયમને અનુસરશે અહીંયા? આ નિયમને જરૂર અનુસરે, એટલે આપણો આન્સર રહેશે એ, કે દ્રવ્ય સંચયના નિયમનું પાલન થાય છે। ત્યારબાદ બીજું એક ઉદાહરણ જોઈએ, દ્રવ્ય સંચયના નિયમ અનુસાર કઈ પ્રક્રિયા સંતુલિત નથી। વારાફરતી એક એક ચેક કરતા જાઓ, એ જ પ્રકારે શું કરવાનું છે, બંને તરફના પરમાણુ તત્વના પરમાણુની સંખ્યા ગણી લેવાની, 4 Fe આ તરફ, અહીંયા 3 2 6 ઓક્સિજન, 2 2 4 2 અને આ જે ગુણાંકમાં છે 2×2 એટલે 4 Fe અને 3 2 6 ઓક્સિજન। મતલબ અહીં જોઈશું તો આપણે પરમાણુની સંખ્યા સમાન છે, આ ઇક્વેશન બેલેન્સ છે। P4 ફોસ્ફરસની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય, P4O10 પ્રાપ્ત થાય, 4 ફોસ્ફરસ છે, 5 2 10 ઓક્સિજન છે, આ તરફ પણ 4 ફોસ્ફરસ છે અને 10 ઓક્સિજન છે, બરાબર છે મિત્રો? તો આ તરફ આ ઇક્વેશન પણ બેલેન્સ છે, મતલબ દળ સંચયના નિયમને પાલન કરે છે બંને તરફ। આપણે ઉપર ચર્ચા કરીએ, પ્રક્રિયકનું કુલ દળ અને નિપજનું કુલ દળ સમાન જ રહેશે, આ તરફ 2 કેલ્શિયમ 2 ઓક્સિજન, આ તરફ 2 કેલ્શિયમ અને 2 ઓક્સિજન છે, આ પણ છે, આ તરફ જોઈશું 1 કાર્બન છે, બીજા અન્ય કોઈ 4 અહીંયા 4 હાઇડ્રોજન છે અને 2 ઓક્સિજન છે, આ તરફ જોઈશું 1 કાર્બન 2 ઓક્સિજન, અહીં આ તરફ બીજા 2 ઓક્સિજન છે, તો 2 અને 4 ઓક્સિજન છે અને 2 2 4 હાઇડ્રોજન છે। તો મિત્રો, અહીંયા જોઈશું તો કાર્બન અને હાઇડ્રોજન બંને તરફ સંતુલિત છે, પરંતુ ઓક્સિજન સંતુલિત નથી, આ તરફ 4 ઓક્સિજન છે, આ તરફ 2 ઓક્સિજન છે। મતલબ આ જે પ્રક્રિયા છે એ દ્રવ્ય સંચયના નિયમને અનુસાર કોઈ પ્રક્રિયા સંતુલિત નથી, તો આન્સર આ રહેશે। ત્યારબાદ કે રાસાયણિક સમીકરણ સંતુલિત કરતી વખતે કયા નિયમનું પાલન કરવામાં આવે છે,
द्रव्य संचयन नियम, निश्चित संरचनानो नियम, गुणक प्रमाणनो नियम के एवोगाड्रोनो नियम आपणे ऊपर ज जोयो तरत के प्रक्रियकनुं दळ અને નિપજનું કુલ દળ કેવું થવું જોઈએ, સમાન થવું જોઈએ, મતલબ કે બંને તરફના પરમાણુની સંખ્યા કેવી થવી જોઈએ, તો કે સમાન થવી જોઈએ. તો આપણો આન્સર શું રહેશે, તો કે દ્રવ્ય સંચયના નિયમનું પાલન કરવામાં આવે છે. છે આપણો આન્સર. અને છેલ્લું એક એક્ઝામ્પલ આપણે જોઈએ, તો કે 2 લિટર હાઇડ્રોજન વાયુનું 1 લિટર ઓક્સિજન વાયુ સાથે સંયોજાઈને 2 લિટર પાણીની બાષ્પ બનાવે છે. આ વિધાન કયા નિયમનું દ્રષ્ટાંત છે? ગેલ્યુસેકનો વાયુગુણ કદનો નિયમ, સંયોજિત ભારનો નિયમ, નિશ્ચિત સંરચનાનો નિયમ કે ગુણક પ્રમાણનો નિયમ. તો આપણે અત્યારે જ ચર્ચા કરી કે 2 કદ હાઇડ્રોજનની 1 કદ ઓક્સિજન સાથે પ્રક્રિયા થતાં 2 કદ પાણીની બાષ્પ પ્રાપ્ત થાય છે. તો અહીંયા 2 લિટર હાઇડ્રોજન છે, અહીંયા 1 લિટર હાઇડ્રોજન ઓક્સિજન છે, આપણને 2 લિટર પાણીની બાષ્પ પ્રાપ્ત થાય છે. મતલબ કયા નિયમને અનુસરશે? તો કે ગેલ્યુસેકના વાયુમય કદના નિયમને અનુસરશે. તો મિત્રો, નેક્સ્ટ ટાઈમ આપણે બીજા અન્ય અગત્યના મુદ્દા તરફ ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.